बात करिए जामनगर नी तो जामनगर कलेक्टर नी माछीमारो ने खास सूचना छे। माछीमारो ने दरियो न खेड़वा माटे सूचना आपवामां आवी छे। जामनगर जिला ने फिशिंग बोट परत फरी छे। खेडूतो ने जणसी खुल्लामां न राखवा माटे पण अपील करी देवाई छे। नुकसान न थाय तेवी तकेदारी राखवा माटे खास अपील कराई छे। वरसादनी आगाही ने पगले तंत्र अहीं पण एलर्ट बनी गयुं छे। तो जामनगर मां पण केटलीक सूचनाओ आपी देवामां आवी छे। अपनी साथे मुस्ताक जोड़ायेला छे। मित्रों आप सौने खबर छे के वावाजोडू अत्यारे गुजरात तरफ वळी रह्या छे। हाल एनी जे स्पीड अने जे दिशा में जई रह्या छे ए प्रमाणे गुजरात ने हिट कदाच नहीं करे। ए दक्षिण गुजरात में थोड़ा घणा विस्तार में वरसाद थवानी एना कारणे संभावना छे। अने थोड़ा हवामान विभाग नी जे सूचना छे ए प्रमाणे हुं आपने जणावुं छुं। छताय मारी एक विनंती छे के अत्यारे बे दिवस पहला जे अमारे पासे रिपोर्ट आव्या छे ते प्रमाणे दरिया में जामनगर नो एक पण माछीमार नथी। तो जामनगर में तंत्र तरफ से शुं सूचनो आपवामां आव्या छे वात करीशुं अमारा संवाददाता मुस्ताक अपनी साथे जोडायेला छे। जी मुस्ताक, जामनगर में केवी असर थई शके छे आ वावाझोडा ने पगले अने शुं त्यां आगळ सूचनो तंत्र तरफ थी आपवामां आव्या छे, शुं तैयारीओ करवामां आवी छे? જીલન ચોક્કસથી વાત કરવામાં આવે તો જામનગર સહિત હાલારના દરિયાકાંઠા પરથી નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળી ચુક્યો છે, પરંતુ જે વહીવટી તંત્ર તકેદારીના ભાગરૂપે સાબદું છે, ખાસ કરીને જામનગરની વાત કરવામાં આવે તો આપણે દ્રશ્યમાં બતાવીશ કે જામનગરના જે બંદરો ઉપર જે છે એ બેડી, સિક્કા, સતાણા, સલાયા સહિતના જે બંદરો ઉપર છે 1000 થી પણ વધુ જે માછીમારોની બોટો છે એને હેમખેમ રીતે પરત બોલાવી લેવામાં આવી છે। ખાસ કરીને ફિશરીઝ વિભાગના માધ્યમથી જિલ્લા કલેક્ટર દ્વારા સતત આ પ્રકારની જે મોનિટરિંગ બોટોનું કરવામાં આવી રહ્યું છે અને જે માછીમારો છે તેને લો લાઇન એરિયામાં પણ ન જવાની ખાસ તાકીદો કરવામાં ધોધમાર ખૂબ જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખાસ કરીને જામજોધપુર તાલુકાના વિસ્તારના જે ખેડૂતો છે તેના ઉભા પાક અને કાઢવામાં આવેલા પાકને પણ ભારે નુકસાન થયું છે। જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે માછીમારો દરિયો ન ખેડે અને ખાસ કરીને જે ખેડૂતો છે કે પોતાની જે જણસીઓ વિવિધ પાકો જે કાઢેલા છે તેને ખુલ્લામાં ન રાખે અને તેને વરસાદથી સાચવવાની ક્યાંક ને ક્યાંક મહેનત કરે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જામનગરનું વહીવટી તંત્ર પણ સાબદું જ બન્યું છે। બંદરો ઉપર હજુ પણ બે નંબરના સિગ્નલ યથાવત રાખવામાં આવ્યા છે। જોકે હાલ અત્યારે જે દરિયાકાંઠા વિસ્તારની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને હજુ સુધી ભરતીનો સમય નથી થયો। જ્યારે પણ જે સવારે 9-10 વાગ્યા બાદ જે ભરતીનો સમય થશે ત્યારે ક્યાંક ને ક્યાંક જે દરિયો છે તેમાં કરંટ પણ જોવા મળી રહ્યો છે, પવનની પણ ગતિમાં જે વધારો થઈ શકે છે, જેના કારણે લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના સતત તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। જામનગરના જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા જામનગરમાં એક ખાસ વિશેષ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં આવ્યું છે અને તમામ જે અધિકારીઓ કર્મચારીઓ છે તેની રજા રદ કરીને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ ખાસ કરીને અપીલ કરવામાં આવી રહી છે। જામનગરની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય પંથકની અસર સાથે સાથે ખાસ કરીને જામનગરના વાતાવરણમાં પણ ગત રાતે ભારે જે ફેરફાર જોવા મળ્યો હતો અને વાત જો કરીએ તો જે 1000 થી પણ જે વધુ માછીમારી બોટો છે એને ખૂબ જ હેમખેમ રીતે પરત પણ બોલાવી રહેવા હોય છે। તેમ છતાં પણ હાલ જયારે નિસર્ગ વાવાઝોડાનો ખતરો જામનગર પરથી ટળ્યો છે, પરંતુ ભારે તેથી ભારે વરસાદની સંભાવનાઓ જે જામનગરના તટવર્તીય ઇલાકાઓમાં જોવા મળી રહી છે, ત્યારે હાલારના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક જે છે એ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। પરંતુ હજુ પણ જે વરસાદની સંભાવનાને જોઈને જામનગરનું વહીવટ તંત્ર જે છે એલર્ટ મોડમાં જોવા મળ્યું છે અને સતત કંટ્રોલ રૂમમાં જે કાર્યરત કરવામાં આવ્યું છે અને કોઈ પણ એવી કઈ આપદા હોય તો તમામ લોકો જે છે એ વહીવટી તંત્રનો સંપર્ક કરે તેવી પણ અત્યારે જે કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ મુસ્તાક, અમારી સાથે જોડાયેલા રહેશો તો